નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અંતઃપટલમય તંત્ર સિવાયની જે બીજી અંગિકાઓ છે તેના વિશે વાત કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃપટલમય તંત્રનો જે ભાગ છે, રાઈટ, એની અંદર જે ચાર અંગિકા હતી, અંતઃકોષરસ ચાળ, ગોલગીકાય, લાઇસોસોમ અને રસધાર, એ કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. તો એના સિવાયની જે પણ અંગિકાઓ છે એ આપણે આ લેક્ચરની અંદર નિહાળીશું. ચાલો શરૂઆત કરીએ. અંતઃપટલમય તંત્ર સિવાયની જે અંગિકા છે એમાં પહેલી અંગિકા છે એ છે કણાભસૂત્ર, એટલે કે માઇટોકોન્ડ્રિયા, રાઈટ. ઓકે, તો કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપમાં તેને નિહાળી શકાતું નથી. એટલે કે જો માઇક્રોસ્કોપની અંદર, કોષની અંદર કણાભસૂત્રના દર્શન કરવા હોય, રાઈટ, કણાભસૂત્રને જોવું હોય તો સૌ પ્રથમ કણાભસૂત્રને શું કરવું પડે? અભિરંજિત કરવું પડે. અભિરંજિત એટલે કે અમુક કલર આપવો પડે, રંગ આપવો પડે, તો જ એ કણાભસૂત્ર છે આપણને દેખાશે, નહીં તો કણાભસૂત્ર છે દેખાશે નહીં. તો કણાભસૂત્રને અભિરંજિત કરવા માટે એક અભિરંજક વપરાય છે. એ અભિરંજકનું જે નામ છે એ છે ટેટ્રા મિથાઇલ રોડામાઇન. શું છે? ટેટ્રા મિથાઇલ રોડામાઇન. આનો કલર હોય ને, એ કલર હોય લાલ. કેવો કલર હોય? લાલ કલર હોય. અચ્છા, આ લાલ કલર હોવાને લીધે, રાઈટ, આપણને જે કણાભસૂત્ર છે એ માઇક્રોસ્કોપની અંદર કેવા પ્રકારનો દેખાશે? લાલ રંગનો દેખાશે. શું કામ? કારણ કે ટેટ્રા મિથાઇલ રોડામાઇનને લીધે એ અભિરંજકનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણને કણાભસૂત્ર છે લાલ રંગનો દેખાય છે. એટલે કે અભિરંજિત કરો તો જ માઇક્રોસ્કોપની અંદર નિહાળી શકાય, રાઈટ. ઓકે, પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા, રાઈટ, કેવી હોય છે? જુદી જુદી હોય છે. પ્રત્યેક કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા છે એ અલગ અલગ હોય છે. આપણા શરીરના બધા કોષો લઈ લો તો બધા કોષોની અંદર કણાભસૂત્રની સંખ્યા છે અલગ અલગ હશે. તો પ્રશ્ન થાય, આવું શું કામ? શા માટે કણાભસૂત્રની સંખ્યા છે અલગ અલગ હોય છે, રાઈટ? શું કામ બધા કોષોની અંદર એક સરખી હોતી નથી? અચ્છા, તો કણાભસૂત્રની સંખ્યા જે અલગ અલગ જુદી જુદી હોવાનો કારણ છે, એનો આધાર છે, એ કોની ઉપર રહેલો છે? કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર રહેલો છે. કણાભસૂત્રની સંખ્યા જે જુદી જુદી અથવા તો અલગ અલગ છે, એનો આધાર કોની ઉપર રહેલો છે? કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર. એટલે કે કોષ કેવી રીતે દેહધાર્મિક પ્રક્રિયા કરે છે, કેટલી વાર દેહધાર્મિક પ્રક્રિયા કરે છે, એના ઉપર આધાર રહેલો હોય છે, રાઈટ. કેટલું કાર્ય કરે છે એના માટે. સામાન્ય રીતે હું તમને સમજૂતી આપું તો એમ સમજો કે એક કોષ છે, રાઈટ, દાખલા તરીકે હૃદયનો કોષ, રાઈટ, જે 24 કલાક કાર્ય કરે છે, તો એની અંદર કણાભસૂત્રની સંખ્યા કેવી હોવી જોઈએ? વધુ, રાઈટ. એવી જ રીતે એક જઠરનો કોષ છે, જે જઠરનો કોષ ક્યારે કાર્ય કરે? તો કે જ્યારે ખોરાક પેટની અંદર જાય ત્યારે, જઠરમાં જાય ત્યારે, ત્યારે જઠરનો કોષ કાર્ય કરે. પછી જઠરનો કોષ કાર્ય કરે? ખોરાક ન ગયો હોય તો જઠરનો કોષ કાર્ય કરે? ના, જઠરનો કોષ કાર્ય કરતો નથી. ત્યારે એની દેહધાર્મિક ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે. એટલે ત્યારે એને કણાભસૂત્રની જરૂર છે નહીં, રાઈટ. તો કે કોષ કેવી રીતે દેહધાર્મિક પ્રક્રિયા કરે છે, કેટલી વાર દેહધાર્મિક પ્રક્રિયા કરે છે, એટલે કે હૃદયના કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા વધુ હશે, જ્યારે જઠરના કોષની અંદર એ કણાભસૂત્રની સંખ્યા કેવી હશે? ઓછી હશે, અથવા તો બીજા કોઈ કોષ સાથે કમ્પેર કરો, રાઈટ. એટલા માટે કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા કેવી હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, કણાભસૂત્રના આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે. એટલે કે એ નો આકાર અને કદ છે એ કેવું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે અલગ અલગ કોષની અંદર. ઓકે, ખાસ કરીને આકારની વાત કરીએ તો કણાભસૂત્રનો આકાર છે એ રકાબિકા,
અથવા તો નળાકાર પ્રકારનો છે જોવા મળે છે, કાં તો રકાબી આકારનો અથવા તો નળાકાર આકારનો છે, એ કણાભસૂત્રનો આકાર છે. જો ખાસ કરીને આકૃતિમાં દર્શાવ્યું છે આ જે કણાભસૂત્ર છે, રાઈટ, એ કણાભસૂત્રનો આકાર કેવો છે તો કે નળાકાર છે. આ કણાભસૂત્રનો આકાર છે કેવો છે? નળાકાર છે, તમને સામાન્ય રીતે દેખાય છે. ઓકે, અચ્છા, તેના વ્યાસની વાત કરીએ, રાઈટ, તો વ્યાસ કેટલો જોવા મળે છે? કદમાં વ્યાસની વાત કરીએ તો વ્યાસ તમને જોવા મળે છે 2.0 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર, એટલે કે 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર. અલગ અલગ આકારની અંદર તેનો વ્યાસ છે કેવો હોય છે? અલગ અલગ હોય છે. પણ સરેરાશ આપણે કાઢવા જઈએ તો સરેરાશ આપણને કેટલો મળશે? 0.5 માઇક્રોમીટર મળશે, રાઈટ. આ જે છે એ શું થશે તો કે એ વ્યાસ થશે, કણાભસૂત્રનો વ્યાસ. સરેરાશ વ્યાસ કેટલો? 0.5 માઇક્રોમીટર. અલગ અલગ આકારની અંદર 0.2 માઇક્રોમીટરથી કેટલો જોવા મળે છે? 1 માઇક્રોમીટર જોવા મળે છે. તેવી જ રીતે લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી જોવા મળશે? તો કે લંબાઈ છે એ 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર સુધીની જોવા મળશે. જે આ લંબાઈ છે, રાઈટ, આ લંબાઈ કેટલી આપણને જોવા મળે છે? 1 માઇક્રોમીટરથી 4.1 માઇક્રોમીટર. અલગ અલગ લંબાઈ ના હોય, મેં તમને કીધું જેવા પ્રકારનો આકાર એવા પ્રકારનો વ્યાસ, એવી જ રીતે લંબાઈ પણ કોના ઉપર આધાર રાખે છે? તો એના આકાર ઉપર છે આધાર રાખે છે. દાખલા તરીકે નળાકારની જે લંબાઈ છે એ વધુ હોય તો રકાબી આકાર જે કણાભસૂત્ર હશે એની લંબાઈ કેવી હશે? ઓછી હશે. ઓકે, આગળ આપણે કણાભસૂત્રની જો રચનાની વાત કરીએ તો કે કણાભસૂત્રની ફરતે, રાઈટ, દરેક કણાભસૂત્રની ફરતે બેવડી પટલમય રચના ધરાવે છે. એટલે કે કણાભસૂત્રની જે દિવાલ છે એ દિવાલ શેની બનેલી છે? બે પટલોની બનેલી છે, બેવડી પટલમય રચના ધરાવે છે. જો આકૃતિની અંદર તમને દેખાય છે બહારની બાજુએ જે દિવાલ હોય એને બાહ્ય પટલ કહેવાય. કેવી કહેવાય? બહારની બાજુએ દિવાલ હોય એને બાહ્ય પટલ. અને એક દિવાલ છે જે અંદરની બાજુએ જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંતઃપટલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે દરેક કણાભસૂત્ર હોય એ બેવડી પટલની રચના ધરાવે છે, બે પડની રચના ધરાવે છે. આના લીધે, રાઈટ, આ બેવડી પટલની રચનાને લીધે બે ભાગ જોવા મળે, જેવા કે બાહ્ય પટલ અને અંતઃપટલ, કે જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારો જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં વિભાજિત કરે છે. એટલે કે આ બાહ્ય પટલ અને અંતઃ પટલના કારણે એ બંને વચ્ચે અવકાશ છે, એ અવકાશના કારણે ફરીથી બે વિસ્તારોમાં છે વિભાજિત થાય, એક તો બાહ્ય કક્ષ અને એક અંતઃ કક્ષ, રાઈટ. બાહ્ય કક્ષ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે આકૃતિમાં તમને જે આ ભાગ દેખાય છે, રાઈટ, આ જે રેડ રંગનો ભાગ છે એ કયો ભાગ છે? તો કે એ બાહ્ય કક્ષ છે. એ બાહ્ય કક્ષ કોની કોની વચ્ચે હોય? તો કે એ બાહ્ય કક્ષ અંતઃ પટલ અને બાહ્ય પટલ વચ્ચેનો જે અવકાશ છે, રાઈટ, અંતઃ પટલ અને બાહ્ય પટલ વચ્ચેનો જે અવકાશ છે એ શેનું બનેલું હોય? બાહ્ય કક્ષનું બનેલું હોય. દાખલા તરીકે જો હું નાની એવી આકૃતિ અહીંયા સાઈડમાં દોરું તો આ તમને ખ્યાલ આવે, રાઈટ. દાખલા તરીકે આ બહારની બાજુએ છે એ બાહ્ય પટલ છે, રાઈટ. એવી જ રીતે અંદરની બાજુએ જે છે એ અંતઃપટલ છે. ઓકે, તો આ બંને વચ્ચે આ બાહ્ય પટલ અને અંતઃપટલ ગળીવાળું હોય તો એ અંતઃપટલ, એ બંને વચ્ચે શું છે? એ બંને વચ્ચે અવકાશ જોવા મળે છે, જેને તમે આપણે શું કહીએ છીએ? બાહ્ય કક્ષ. શું કહેશું? બાહ્ય કક્ષ, રાઈટ. ઓકે, અને અંદરની બાજુએ અંતઃપટલની અંદરની બાજુએ જે આ ભાગ છે એ ભાગને આપણે શું કહેશું? અંતઃકક્ષ.
થાય એ ભાગને આપણે શું કહીશું અંતઃકક્ષ. એટલે કે આવા બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ બે ભાગમાં છે એ વિભાજિત કરવામાં આવે છે. જે બાહ્ય પટલ છે એ તો બાહ્ય પટલ સળંગ અને કણાભ સૂત્રની બાહ્ય સીમા રચે છે. ઓબ્વિયસલી બાહ્ય છે તો એ ક્યાં હશે? બહારની બાજુએ હશે. અને એકદમ સળંગ સીધે સીધું કણાભ સૂત્રની બહારની સીમા છે એ રચે છે. એકદમ સળંગ પટલ છે, ક્યાંય ગળીઓ વળતી નથી, રાઈટ. જ્યારે અંતઃપળ છે, રાઈટ, એ અંતઃપળ અથવા તો અંતઃકક્ષ આધારક બાજુ અંતરવલનથી અનેક પ્રવર્ધો છે એ રચે છે. અને આ પ્રવર્ધોને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ક્રિષ્ટિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અંતઃપટલ જે છે, રાઈટ, એ અંતઃપટલ અંદરની બાજુએ, અંદરની બાજુએ એટલે કે અંતઃકક્ષ બાજુએ, આધારક બાજુ, રાઈટ, એ શું કરે છે? ગળીઓ વળે છે, રાઈટ. એટલે એની શું વળે છે? ગળી વળે છે. આ ગળી જે છે, રાઈટ, એને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખશું? આ ગળીને ક્રિષ્ટિ, એ પ્રવર્ધો, એટલે એને આપણે શું કહીએ? ક્રિષ્ટિ. એટલે જો આકૃતિમાં આપણને દેખાડેલું છે ક્રિષ્ટિ પટલ, જે ગળીઓ આ વળેલી છે, રાઈટ, આ જે ગળીઓ વળેલી છે એને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? ક્રિષ્ટિ કહેવામાં આવે છે. શું કહેશું આપણે? ક્રિષ્ટિ. ઓકે, ક્રિષ્ટિ તેના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. એટલે કે જેમ ક્રિષ્ટિની રચના વધારે, જેમ ગળીઓ વધારે, રાઈટ, એમ સપાટીનો ક્ષેત્રફળ છે એ વધુ થાય. સામાન્ય રીતે તમે જ વિચારી લ્યો, દાખલા તરીકે કોઈ અંતઃપટલ આવું હોય, રાઈટ, સીધે સીધું હોય, એનો ક્ષેત્રફળ વધુ હોય કે જે અંતઃપટલ ગળીયુક્ત જે રચના બનાવશે એનો ક્ષેત્રફળ વધુ હશે? તો ઓબ્વિયસલી બધાને ખ્યાલ આવી જાય, રાઈટ, કે જેની અંતઃપટલ ગળીઓ યુક્ત હોય એનું ક્ષેત્રફળ કેવું હશે? વધુ હશે. અને ક્ષેત્રફળ વધુ હોવાને લીધે કણાભ સૂત્ર છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે, રાઈટ. કણાભ સૂત્ર શું કરી શકે છે? વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. ઓકે, અંતઃપટલની અંદરની બાજુએ આકૃતિમાં જોવા મળે છે એ છે આધારક, રાઈટ. જે ગ્રીન કલરનું જે તમને દેખાય છે એ શું છે? આધારક છે. અને બાહ્ય પટલ અને અંતઃપટલ એ બંને વચ્ચે જે જોવા મળે છે એને કહેવાય આંતરપટલ અવકાશ, અથવા તો એને જ આપણે નામ આપ્યું બાહ્ય કક્ષ, રાઈટ, આંતરપટલ અવકાશ. ખરેખર એને આંતરપટલ અવકાશ કહેવાય. અંતઃપટલ અને બાહ્ય પટલ વચ્ચે જે અવકાશ, જગ્યા, અવકાશ એટલે કે જગ્યા, જગ્યા જોવા મળે એને આંતરપટલ અવકાશ, અથવા તો આપણે સામાન્ય રીતે શેના તરીકે ઓળખશું? બાહ્ય કક્ષ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. ઓકે, કણાભ સૂત્રના બંને પટલોમાં, એટલે કે અંતઃપટલ અને બાહ્ય પટલ, આ બંને પટલોમાં, રાઈટ, તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો છે જોવા મળે છે. એટલે કે કણાભ સૂત્રનું અંતઃપટલ અને બાહ્ય પટલ બંને અલગ અલગ કાર્ય કરે છે, અને એ અલગ અલગ કાર્ય કરતા વિશિષ્ટ ઉત્સેચકો ત્યાં તેના પટલ ઉપર જ હાજર જોવા મળે છે. એટલે જે કણાભ સૂત્રના, રાઈટ, કાર્ય સાથે સંબંધિત છે. આ જે વિશિષ્ટ ઉત્સેચકો છે એ શેના માટે સંબંધિત છે? વિશિષ્ટ ઉત્સેચકો તો કે કણાભ સૂત્રના કાર્ય સાથે સંબંધિત છે. અચ્છા, કણાભ સૂત્રનું કાર્ય શું? તો બધાય કહે કણાભ સૂત્રનું કાર્ય તો સૌથી સેલામ સેલું, રાઈટ, ઘણા ધોરણોની અંદર, 8, 9, 10 ધોરણની અંદર આવી જ ગયું છે. કણાભ સૂત્રનું કાર્ય છે એ શું છે? એટીપી બનાવવાનું છે, રાઈટ. એટીપી કોણ બનાવશે? કણાભ સૂત્ર. અચ્છા, તો આ જે વિશિષ્ટ ઉત્સેચકો છે એ શેમાં મદદ કરશે? તો કે એટીપી બનાવવામાં છે મદદ કરે છે. શેમાં મદદ કરે છે? એટીપી બનાવવામાં મદદ કરે છે. ઓકે, અંતઃપટલની અંદર આપણે વાત કરીએ તો અંતઃપટલની અંદર ETS, ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અથવા તો એને બીજું પણ નામ આપવામાં આવે છે, બીજું જે નામ છે એ છે ETC, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, રાઈટ. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એ ક્યાં થાય છે? અંતઃપટલમાં થાય છે. અને આ
ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના થયા બાદ એટીપીનું છે, એટીપીનું નિર્માણ થાય છે. એવી જ રીતે બાહ્ય પટલની અંદર રાઈટ પણ ઉત્સેચકો છે જોવા મળે છે, જે વિશિષ્ટ કાર્ય સાથે શું હશે, સંબંધિત હશે. એટલે ખાસ કરીને આધારકના ભાગમાં રાઈટ, કે જ્યાં ક્રેબ્સ ચક્ર થાય છે. કયું ચક્ર થશે? ક્રેબ્સ ચક્ર રાઈટ. આ ક્રેબ્સ ચક્ર પણ છે એ શેના માટે? તો કે એટીપીના નિર્માણ સાથે જ સંબંધિત હોય છે. શેના માટે? એટીપીના નિર્માણ સાથે સંબંધિત હશે. આ ક્રેબ્સ ચક્ર અને જે ઇટીએસ છે એ આપણે 11મા ધોરણની અંદર એક શ્વસન, વનસ્પતિઓમાં શ્વસન નામનું જે ચેપ્ટર છે તેની અંદર આપણે વાત કરીશું ડિટેલની અંદર, કે કેવી રીતે કણાભસૂત્રની અંદર આ અલગ અલગ જે ચક્રો છે એ જોવા મળે છે. ઓકે, કણાભસૂત્ર છે એ જારક શ્વસન માટેનું સ્થાન છે. કોને કહેવાય જારક શ્વસન? તો જારક શ્વસન એટલે કે એવું શ્વસન કે જે ઓક્સિજન, જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને આપણે શું કહેશું? જારક શ્વસન કહેશું. અને આ જારક શ્વસન છે એ ક્યાં થશે? કણાભસૂત્રની અંદર. ખાસ કરીને નોટ કરીને રાખજો, કારણ કે એમસીક્યુની અંદર પૂછાશે રાઈટ કે જારક શ્વસન માટેનું સ્થાન કયું છે, તો એ શું આવશે? કણાભસૂત્ર. અને જારક શ્વસન થયા પછી તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ છે ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષનું શક્તિઘર તરીકે ઓળખીએ છીએ. કારણ કે એટીપી નિર્માણ કરવાનું જે કાર્ય છે એ કોણ કરે છે? તો કે કણાભસૂત્ર છે, કણાભસૂત્ર કરે છે. અને આ એટીપી કોષને અર્પણ કરે છે અથવા તો કોષને પ્રદાન કરે છે, જેના કારણે કોષ છે એ પોતાના કાર્યો વ્યવસ્થિત રીતે કરી શકે છે. કારણ કે કોષને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો શેની જરૂર પડે? શક્તિની જરૂર પડે. અને એ શક્તિને કયા સ્વરૂપે મળશે? એટીપી સ્વરૂપે મળશે રાઈટ. આ ઉપરાંત કણાભસૂત્રના આધારક ભાગની વાત કરીએ. કણાભસૂત્રનો કયો ભાગ? આધારક ભાગ. આધારક ભાગ એટલે કે કણાભસૂત્રનો સૌથી અંદરનો ભાગ. તેની અંદર એક વલયાકાર, વલયાકાર એટલે કે ગોળાકાર રાઈટ ડીએનએ આવેલું હોય છે. શું આવેલું છે? વલયાકાર ડીએનએ સાથે થોડા ઘણા આરએનએ ના અણુ પણ આવેલા છે અને રિબોઝોમ્સ. કયા રિબોઝોમ્સ? ખાસ કરીને ધ્યાન આપજો કયા પ્રકારનો છે. 70S. આ 70S પ્રકારના રિબોઝોમ્સ આપણને ક્યાં જોવા મળતા? યાદ છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં. ક્યાં જોવા મળતા? આદિકોષ કેન્દ્રીય કોષમાં રાઈટ. અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે રાઈટ. એટલે કે કણાભસૂત્રની આધારકની અંદરમાં અથવા તો આધારકમાં પણ તમે કહી શકો રાઈટ, એક વલયાકાર ડીએનએ સાથે સાથે આરએનએ ના અણુ, રિબોઝોમ્સ. ખાસ કરીને યાદ રાખજો કયા પ્રકારનો રિબોઝોમ્સ છે એ. 70S પ્રકારનો રિબોઝોમ્સ. આપણે આગળ વાત કરશું. સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ રસમાં અલગ પ્રકારનો રિબોઝોમ્સ હોય અને કણાભસૂત્રની અંદર પણ અલગ પ્રકારના રિબોઝોમ્સ હોય રાઈટ. તો કણાભસૂત્રની અંદર 70S જે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સનો પ્રકાર હતો એ કણાભસૂત્રમાં જોવા મળે છે. અને સાથે સાથે પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો પણ કણાભસૂત્રની અંદર જોવા મળશે રાઈટ. તો કે દાખલા તરીકે જો કણાભસૂત્રને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવાય. કણાભસૂત્રને ઇંગ્લિશમાં શું કહેશું? માઇટોકોન્ડ્રિયા રાઈટ. આ માઇટોકોન્ડ્રિયા છે. માઇટોકોન્ડ્રિયાનો આ જે ભાગ છે એ આધારકનો ભાગ છે, અંદરનો ભાગ. ઓકે, એ આધારક ભાગની અંદર આપણે શું જોવાનું છે? તો કે જે આ ગોળ રચના છે રાઈટ, આ જે ગોળ રચના જે તમને દેખાય છે એ ગોળ રચના એ શું છે? તો કે એને જ્યારે આપણે ઝૂમ કરીને જોઈએ, બરાબર છે, તો ઝૂમ કરીને જોતા એ તમને એકદમ વલયાકાર કેવો દેખાય છે? વલયાકાર. વલયાકાર એટલે કે ગોળાકાર છે એ દેખાય છે. અને એ વલયાકાર અથવા તો ગોળાકાર જે રચના છે જેને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખશું? માઇટોકોન્ડ્રિયલ ડીએનએ રાઈટ. શેના તરીકે ઓળખશું? માઇટોકોન્ડ્રિયલ ડીએનએ એટલે કે કણાભસૂત્રીય ડીએનએ રાઈટ. ડીએનએ નું ફૂલ ફોર્મ શું થશે?
તો કે ડીએનએ નું જે ફૂલ ફોર્મ છે એ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. રાઈટ, શું થશે ફૂલ ફોર્મ? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ડીઓક્સી શબ્દ કાઢી નાખો. રાઈટ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડમાં ડીઓક્સી શબ્દ કાઢી નાખો એટલે વધ્યું શું? રિબો ન્યુક્લિક એસિડ. રાઈટ, શું વધ્યું? રિબો ન્યુક્લિક એસિડ. આ શેનું ફૂલ ફોર્મ થઈ જશે? આરએનએ નું છે એ ફૂલ ફોર્મ થઈ જશે. તો કણાભસૂત્રની અંદર પોતાનું કણાભસૂત્રીય ડીએનએ સાથે સાથે આરએનએ અને રિબોસોમ 70S પ્રકારના જે રિબોસોમ્સ છે એ પણ જોવા મળે છે. આ ઉપરાંત કણાભસૂત્ર છે એ દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે કે કણાભસૂત્રનું વિભાજન છે ત્યારે કોષ વિભાજન કરવું હોય, એક કોષમાંથી બે કોષો બનાવવા હોય, રાઈટ, આપણે વાત કરી હતી એક કોષમાંથી છે એ કોષ વિભાજનની પ્રક્રિયા થઈ કેટલા કોષો બને? બે કોષો બને. હવે આ બંને કોષો બને ત્યારે સાથે સાથે કણાભસૂત્રની સંખ્યા છે એમાં પણ શું કરવો પડે? વધારો કરવો પડે. તો એ કણાભસૂત્રનું છે એ શું કરવું પડે? વિભાજન કરવું પડે. અને એ કણાભસૂત્રનું વિભાજન કેવી રીતે થશે? દ્વિભાજન સ્વરૂપે થશે. ખાસ કરીને યાદ રાખજો, જો એમસીક્યુની અંદર પૂછાશે કે કણાભસૂત્રનું જે વિભાજન છે એ કયા સ્વરૂપે થશે, તો કણાભસૂત્રનું જે વિભાજન છે એ દ્વિભાજન સ્વરૂપે થશે. રાઈટ, તો આજના લેક્ચરની અંદર આપણે તેની વાત કરી કણાભસૂત્રની છે, કણાભસૂત્રની વાત કરેલી છે. કણાભસૂત્ર શરૂઆતમાંથી આપણે કણાભસૂત્રના અલગ અલગ સંખ્યા, આકાર અને કદની દ્રષ્ટિએ જોયા. પછી બીજી સ્લાઇડની અંદર આપણે કણાભસૂત્રની જે રચના છે એ રચના જોઈ. અને આ ત્રીજી સ્લાઇડની અંદર જે કણાભસૂત્રના અલગ અલગ કાર્ય હતા, બરાબર છે, એ કાર્ય નિહાળેલા છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર જે અંતઃપટલમય તંત્ર સિવાયની જે બીજી અંગિકાઓ છે, એક અંગિકા વિશે વાત કરી ગયા, એ છે કણાભસૂત્ર. બાકીની જે અંગિકાઓ છે એ અંગિકાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું.